મિત્રો, તમે વર્ચ્યુઅલ ક્લાસ રૂમ માટે ટીમ માઇક્રોસોફ્ટની જે એપ્લિકેશન છે એમાં લોગિન થઈ ચૂક્યા છો. હવે આગળ કેવી રીતે ટીમ બનાવવી એની સમજ આપવા માટે અને મટીરિયલ સેવ કેવી રીતે કરવું અને એ મટીરિયલનો ઉપયોગ કેવી રીતે સ્ટુડન્ટ્સને ભણાવવા માટે કરવું તેના વિડીયોઝ અહીંયા મેં તમારી સમક્ષ રજૂ કર્યા છે, તે તમે ધ્યાનથી જોશો. ટીમ બનાવવા માટે નીચે જોઈ શકો છો આઇકોન્સ, એમાં ટીમ્સ લખ્યું છે, એના પર ક્લિક કરશો એટલે ઉપર ટીમ્સ છે અને એની બાજુમાં ત્રણ ડોટ આપ્યા છે, એ ત્રણ ડોટ પર આપણે ક્લિક કરવાનું છે. એના પર ક્લિક કરશો એટલે ક્રિએટ ન્યૂ ટીમ આવશે. એના પર ક્લિક કરી ક્લાસ પર ક્લિક કરી તમારે જે સ્ટાન્ડર્ડ છે એ સ્ટાન્ડર્ડ અને સબ્જેક્ટ લખવાના રહેશે. ધારો કે અહીંયા આગળ સ્ટાન્ડર્ડ 3 છે અને સબ્જેક્ટ લખ્યો છે મેથ્સ. ઓકે, અને અહીંયા સાઈડ પર રાઈટ ક્લિક છે, એના પર ક્લિક કરીશું એટલે થોડી વાર લાગશે સેવ થતા. ઓકે, હવે અહીંયા સ્ટુડન્ટ્સ આપ્યું છે, અહીંયા એન્ટર નેમ ઓર ઇમેલ, તો જે આઈડી આપવામાં આવશે આપણને એ તમે નાખશો તો એ બાળકનું નામ આવી જશે અને એને તમે એડ કરી શકશો રાઈટ ક્લિક કરીને. એવી રીતે બધા બાળકોને તમારે એડ કરવાના છે. જો કદાચ એકાદ બાળક રહી ગયું હોય તો ફરીથી તમે જે ટીમ બનાવી છે એ ટીમમાં જઈ ત્રણ ડોટ પર ક્લિક કરી મેનેજ મેમ્બરમાં જશો તો અહીંયા પ્લસનું નિશાન આવશે નીચે, ત્યાંના પર ક્લિક કરી અને ફરીથી તમે કોઈ બી બાળકનો આઈડી નંબર નાખી અને એડ કરી શકો છો. આ બીજી મેં કરી છે સ્કૂલ, એ એડ થઈ ગઈ છે. જોઈ શકો છો તમારું આ ટીમ મેમ્બર તમારા રેડી છે. એવી રીતે બધા સ્ટુડન્ટ્સને તમારે એડ કરવાના છે એટલે તમારી ટીમ અહીંયા તૈયાર થઈ ગઈ છે. અને જોઈ શકો છો ટીમ કેવી રીતે બનાવી એ આપણે જોઈ લીધું. હવે મીટિંગ આપણે અરેન્જ કરવાની છે ક્લાસ માટે, તો કેવી રીતે કરવું તે જોઈશું. અહીંયા કેલેન્ડર પર ક્લિક કરશું એટલે રાઈટ પર બ્લુ આઇકોન આપ્યું છે, એ બ્લુ આઇકોન પર તમારે ક્લિક કરવાનું છે. હવે તમારે મેથ્સનો ક્લાસ હોય તો મેથ્સની માટે મીટિંગ અરેન્જ કરવાની છે, તો મેથ્સ લખીશું આપણે ટાઇટલમાં, એ લખાઈ જાય એટલે નીચે એડ પાર્ટિસિપન્ટ્સ આપ્યું છે, ત્યાં તમારા જેટલા બી સ્ટુડન્ટ્સ છે એ સ્ટુડન્ટ્સને એડ કરવાના છે. તો અહીંયા એ જેટલા બી સ્ટુડન્ટ્સ છે બધાના તમે નામ લખશો અથવા તો આઈડી નંબર લખશો તો એમનું લિસ્ટ આવી જશે અને તમે એમને એડ કરી શકો છો. અહીંયા મારી પાસે બે સ્કૂલ છે તો હું બે સ્કૂલ એડ કરું છું. રાઈટ ક્લિક કર્યા બાદ નીચે તમે જોઈ શકો છો ટાઈમ છે, તો ટાઈમમાં તમે ઓલ ડે જો એક જ સેમ જ રાખવું હોય તો ઓલ ડે, કાં તો પછી ડેટ સિલેક્ટ કરી અને ટાઈમ સિલેક્ટ કરવાનું. તો ડેટ પર તમે ક્લિક કરશો તો 10 રાખી આપે, તો ઓકે દબાવીશું અને રાઈટ સાઈડ પર એનો ટાઈમ આપ્યો છે તો જે ટાઈમ તમારે સેટ કરવો હોય કરી શકો. ધારો કે 12 કરવો હોય તો 12 પર ક્લિક કરો, 12:30 કરવું હોય તો પાછળ જે 00 છે એના પર ક્લિક કરશો તો તમે 30 પણ કરી શકશો. હવે તમારે જેટલો સમય રાખવો હોય, 45 મિનિટ્સનો પીરિયડ રાખવો હોય તો એ પ્રમાણેનું તમારે ટાઈમ સેટ કરવાનો છે. 30ની જગ્યાએ તમે 45 કરી શકો છો અને પછી ઓકે કરશો. ઓકે કરશો એટલે તમારી આ જે મીટિંગ છે અરેન્જ થઈ ગઈ છે અને તમે રાઈટ ક્લિક કરશો તો એ તમારી મીટિંગનું શિડ્યુલ તૈયાર છે. હવે એને શેર કરશો કરવા માટે તમે જે મીટિંગ બનાવી છે મેથ્સની એના પર તમારે ફરીથી ક્લિક કરવાનું છે. જે જોઈન આપ્યું છે હવે તમે જોઈ શકો છો કે જોઈનની ઉપર શેર મીટિંગ ઇન્વાઇટ એ શેરનું બટન છે, તો એના પર તમારે ક્લિક કરવાનું છે અને તમે વોટ્સઅપ પર જે બી તમારું ગ્રુપ બનાવ્યું હોય એ ગ્રુપ પર મૂકી શકો છો. ક્લિક
કેવી રીતે યુઝ કરવું તેનું જોઈશું. તો કેલેન્ડરની બાજુમાં જે મોનર 3 ડોટ આપે છે એના પર ક્લિક કરશો તો વન ડ્રાઈવ આવશે. વન ડ્રાઈવમાં તમારું જે મટીરિયલ છે તમારા ફોનમાં એને ડાઉનલોડ કરી દેવું આ રીતે. એટલે ડાઉનલોડ કરશો એટલે તમારા વન ડ્રાઈવમાં અહીંયા એ મટીરિયલ ડાઉનલોડ થઈ જશે. મિત્રો આ જે સ્ટાન્ડર્ડ ગણિત ગમ્મત છે એ પહેલેથી ઓલરેડી ડાઉનલોડ હતું એટલે તમે યુઝ સારી રીતે કરી શકો છો એના પર ક્લિક કરશો એટલે. પણ જો તમારે ડાઉનલોડ કરવું હોય તો આ રીતે ડાઉનલોડ કરવાનું છે. કેલેન્ડરની બાજુમાં 3 ડોટ આપ્યા હોય છે મોર, એમાં ફાઇલમાં જવાનું. ફાઇલ પર ક્લિક કરશો એટલે વન ડ્રાઈવ ફોલ્ડર ખુલશે. એમાં તમે પ્લસ પર ક્લિક કરશો એટલે આ રીતનું આવશે અને તમારા ફોનમાં જે PDF હશે એને તમે ડાઉનલોડ કરી શકશો. આ જોઈ શકો છો અને આ હવે ઓપન કરી છે. તો આ જે ગુજરાતીની સ્ટાન્ડર્ડ 3ની જે બુક છે એ તમારી આખી PDF ફાઇલ ઓપન થશે અને તમે અહીંયાથી જ સ્ક્રીન શેર કરીને બાળકોને તમે કંઈ પણ બતાવી શકો છો બુક્સમાં. જો કદાચ કોઈની પાસે બુક અવેલેબલ ના હોય અથવા તો તમારે એમની પાસે વંચાવી હોય, કવિતા ગાવી હોય તો પણ તમે આનો ઉપયોગ કરી શકો છો. તમે જોઈ શકો છો અનુકરણિકા આવી છે આ પહેલી કવિતા. આ રીતે તમે મટીરિયલનો ઉપયોગ જે બી અંદર અવેલેબલ હોય એનો ઉપયોગ તમે ઇઝીલી કરી શકો છો. બાળકો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે ચિત્ર આપ્યું છે જેમાં ઘોડો અને સિંહ છે. તો અહીંયા તમે જો આ ગોળ રાઉન્ડ કર્યું એ સિંહ છે બરાબર, અને એ કોણ કહેવાય છે, જંગલનો રાજા. અને આ બાજુ જે છે એને આપણે ઘોડો કહીશું. તો તમારે આ જે ચિત્ર છે એ ચિત્ર તમારે જોવાનું છે અને કહેવાનું છે કે આ ચિત્રમાં શું છે. મને આશા છે કે તમને આ વિડીયો ગમ્યો હશે અને તમને આ વિડીયો ઉપયોગી પણ આવશે. આનો જ ઉપયોગ તમે તમારા ક્લાસરૂમમાં કરી શકો છો.